તેના પ્રત્યે કિલો
દિન પ્રતિદિન આ વિવાદ છે એ વધતો ગયો અને વધતો ગયો એટલે પછી લોકોએ 17
અંગ્રેજો પર થાક હતી એટલે તે મજબૂત હતો, તે પોતે અંગ્રેજો પર તેને થાક હતી એટલે જે ધારે તે કામ કરી શકતો હતો. તથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ અને સિરાજ ઉદ્દોલાને હરીફોને મદદ કરી અને સિરાજ ઉદ્દોલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે અને અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લે બંધ કરવાનું બંધ કરે અને કાયદેસર કરી ફરી શરતોનું પાલન કરી અને વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર નહોતા. એટલે કે ખબર પડી કે અંગ્રેજોને કે આ વ્યક્તિ છે એ ભૂખાવાળો છે, આ પહોંચી શકે એવો નથી, એટલા માટે તેને શું કર્યું કે હવે આમાં કંઈ કરવું જોઈશે ને કે આ છે એ બધું લઈ જશે. એટલે આને આ રીતે અલગવાદ કરી અને તેની મનની અંદર બંને પક્ષ માટે સમાધાન તૈયાર ન કર્યા પરંતુ ઝઘડો કરવાનો પ્રયત્ન કર્યો. તેથી નવાબે 30,000 સૈનિકો સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુકમ કર્યો. પછી તેને શું કર્યું નવાબે, તો કે 30,000 જે સૈનિકો છે એને સાથે રાખી અને અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો અને નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી એના વહાણ ફેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાની વળતો હુમલો કર્યો અને રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દોલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવીને લાલચ આપી અને મદદ માંગી તેને રાજી કરી દીધા અને પ્લાસી યુદ્ધમાં ક્લાઇવ હીરોઝ ઉદ્દોલાને હરાવી ગગાથી પૂર્ણ કર્યું અને ભારત કપની પહેલી લડાઈ હતી. એટલે સાંભળો કે જ્યારે તેને એક લાલચ આપી અને મદદ માંગી અને તેને કીધું કે આ યુદ્ધની અંદર તારે ગમે તેમ કરીને એને હરાવવાનું છે, પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ્દોલાને હરાવી અને ગગાથી પૂર્ણ કર્યું અને ભારતમાં કપની આ પહેલી લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાય છે. સાંભળો કે અંગ્રેજો ઉપર સત્તા આવે છે પછી જ્યારે આ બધા હતા ત્યારે ભારત ઉપર એટલું બધું દબાણ ન હતું, પણ જ્યારે અંગ્રેજો પ્લાસીનું યુદ્ધ થાય છે ત્યારે તેને દગાથી ખૂન કરવામાં આવે છે અને પછી જ્યારે પોતે છે તે અંગ્રેજો છે આપણા દેશની અંદર ઇતિહાસ રચે છે અને પોતે યુદ્ધ દ્વારા પોતે જીતી જાય છે દગાપોરથી અને પછી બક્સરની લડાઈ થાય છે. પ્લાસીના યુદ્ધ પછી મિર્જાપુરનો બંગાળ નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપની એવો માણસ જોતો હતો કે તે વિચારે કામ કરે, પરંતુ કેટલીક બાબતમાં મિર્જાપુરે કંપનીનો વિરોધ કર્યો તેથી કંપનીએ તેને દૂર કરી. તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો, તેને હરાવી અને મિર્જાપુરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. ઈસવીસન 1765માં મિર્જાપુરનું મૃત્યુ થયું. પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની અને બેઠો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસન પૂરા ભારતમાં એક ગુલામી અને જંજીરમાં પકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધારાયું. આખા ઉપરની શક્તિશાળી સત્તા બની ગઈ. તે વિશે આપણને એ ઘણું બધું કહી દીધું છે કે બક્સરનું ક્યારે યુદ્ધ થયું, પ્લાસીના યુદ્ધ પછી જે મિર્જાપુરનો બંગાળ નવાબથી જે કામ કરતો હતો તેને કાઢવા માટે થયો હતો, તેને ઘણો બધો પ્રયત્ન કર્યો અને પછી અંગ્રેજોએ તે જ્યારે મૃત્યુ પામે છે મિર્જા ખૂબ નામનો વ્યક્તિ, પછી જે બધી સંપત્તિ અને બધી સત્તા છે અંગ્રેજો લઈ લે છે અને પછી તેને ગુલામી કરવાનું, જે ભારતના લોકો પાસેથી ઘણું બધું કામ લેવાનું અને ભારતના લોકોને હેરાન કરવાની શરૂઆત તેને અંગ્રેજોએ સ્ટાર્ટ કરી દીધી. તો કે ભારતમાં યુરોપીય પ્રજાનું આ રીતે આગમન થયું છે. આ રીતે ભારતની અંદર યુરોપીય પ્રજા આવી હતી અને યુરોપીય પ્રજા દ્વારા આપણા દેશની અંદર શું શું થયું છે આપણે ખબર છે. ડચ લોકો આવ્યા, ફ્રેન્ચ લોકો આવ્યા, પ્લાસીનું યુદ્ધ થયું અને બક્સરનું યુદ્ધ થયું અને પછી આપણે